રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું છેવાડાના માનવી સુધી પારદર્શક વિતરણ થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જીએસએલ વડોદરાના ડિરેક્ટર શ્રીમતી વસ્તુબેન ત્રિવેદી, ગ્રીમિકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારિયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં કુલ 2405 લાભાર્થીઓને રૂપિયા 70.33 લાખની રકમના લાભોનું વિતરણ સ્થળ પર કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આર્થિક રીતે નબળા કુટુંબોને વિવિધ સહાય આપીને પગભર કરવાનું કામ ગરીબ કલ્યાણ મેળા કરે છે. હાલની સરકાર દરેક લાભો લાભાર્થીઓને પારદર્શી રીતે મળે તે પ્રકારનું આયોજન કરે છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધી કુલ 11,629 લાભાર્થીઓને કુલ રૂપિયા 9.87 કરોડની સહાય આપવામાં આવેલ છે. દરજી, કડિયા, સુથાર, વાણંદ તથા મજૂરોને તેમની જરૂરિયાતની વસ્તુના લાભ થકી આગળ આવી પગભર થયા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. ચેરમેને ખેડૂતોના ઉત્કર્ષ માટે સરકારે અનેક યોજનાઓ બનાવી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયત્નશીલ છે તેમ જણાવી ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જીએસસીએલના વડોદરાના ડિરેક્ટર વસુબેન ત્રિવેદીએ જણાવ્યું કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી, ત્યારથી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સરકાર આપણે આંગણે આવીને એક જ સ્થળેથી ગરીબોને પારદર્શી રીતે આપી રહ્યા છે. તેમણે સંવેદનશીલ, પારદર્શી, નિર્ણાયક, પ્રગતિશીલ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો, તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાએ જણાવ્યું કે પોરબંદર ખાતેથી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 11મા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી છે. આજ સુધીમાં 1400 જેટલા ગરીબ કલ્યાણ મેળા થયા છે અને 1 કરોડ જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં 50,000 રૂપિયાની કિંમતનું પેપર ડીશ બનાવવાનું મશીન તથા દિવેટ બનાવવાના મશીનો જેવી સહાય આપવામાં આવે છે, જેથી સ્વ સહાય જૂથની બહેનો આના લાભ થકી આર્થિક પગભર બનશે. જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાએ જણાવ્યું કે ગ્રામ્ય રસ્તા, લાઇટ, પાણી, મકાન વગેરે જીવન જરૂરિયાતની સુવિધાઓ છેવાડાના માનવીઓને મળતી થઈ છે તેમ જણાવી તેમણે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ ગરીબ કલ્યાણ મેળામાં આલાભાઈ ખરા, ભારતીબેન મકવાણા, મુરુભાઈ પિંડારિયા, સોમતભાઈ પારિયા સહિત 29 લાભાર્થીઓને મુખ્ય સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓ લગધીરા જીતેન્દ્રભાઈ, ભારતીબેન આહિયા, શૈલેષભાઈ ટાંકોદરા તેમજ કાંતિભાઈ લીમડે તેમના પ્રતિભાવોમાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી જોશીએ તથા આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિઠલાણીએ કરી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર જીઆર ડોડિયા, જિલ્લા વિકાસ અધિકારી આરઆર રાવલ, નિવાસી અધિક કલેક્ટર પટેલ, ડીઆરડીએના નિયામક વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખો, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન શુક્લા, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ જોશનાબેન સાગઠિયા, અગ્રણી સર્વ ખીમભાઈ ભોચિયા, મશરીભાઈ નંદાણિયા, પરબતભાઈ વરુ, હિતેશભાઈ પિંડારિયા, કિરણભાઈ કાંબરિયા, શૈલેષ કણઝારિયા, પીએમ ગઢવી, કિશોરભાઈ મંડપિયા સહિત અગ્રણીઓ, સરકારી અધિકારી, કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધમા દેશુર સાથે NS ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા.